નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું જયમ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જે વ્યક્તિઓ મારા વિડીયો પર લાઇક કરે છે, કોમેન્ટ કરે છે, શેર કરે છે અને સબસ્ક્રાઇબ કરે છે. તો ખરેખર મિત્રો, આપનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તો મિત્રો, આજના પ્રશ્નની આપણે શરૂઆત કરીએ કે જે પ્રશ્નો આપણે આવનારી ટેટ 1ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવો મિત્રો, શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો? જવાબ, વર્ષ 2000-2001થી. પ્રશ્ન નંબર 2, ભાર વિનાનું ભણતર કયા ધોરણના બાળકોને લાગુ પડે છે? જવાબ, ધોરણ 1-5ના બાળકો માટે. પ્રશ્ન નંબર 3, બાઇસેગ નું પૂરું નામ શું છે? જવાબ, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. પ્રશ્ન નંબર 4, વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત શાળા પ્રવેશ લેતી બાળાને કેટલી રકમના બોન્ડ આપવામાં આવે છે? જવાબ આવશે, 1000 રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં સ્ટેટ ઓપન સ્કૂલ ક્યારથી અમલી બની? જવાબ, જુલાઈ 2010થી. ત્યારબાદ જોઈશું મિત્રો પ્રશ્ન નંબર 6, ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા કયા જિલ્લામાં શરૂ થઈ હતી? તો જવાબ આવશે, પંચમહાલ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7, કઈ સંસ્થા દ્વારા મોટા શહેરોની પ્રાથમિક શાળાઓમાં તૈયાર ભોજન બાળકોને પીરસવામાં આવે છે? જવાબ, અક્ષયપાત્ર સંસ્થા દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત ધોરણ 1-5ના બાળકોના એક દિવસના ભોજન માટે બાળક દીઠ કેટલું અનાજ ફાળવવામાં આવે છે? તો મિત્રો, 1-5ના બાળકો માટે બાળક દીઠ રોજનું 100 ગ્રામ જેટલું અનાજ ફાળવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9, આશ્રમની કેળવણી આ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે મિત્રો, જુગતરામ દવે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 10, ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળાઓમાં કયો એક ઉત્પાદક વિષય ભણાવવામાં આવે છે? શાળાના મુખ્ય વિષય સિવાય એક ઉત્પાદક વિષય કયો ભણાવવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો, કૃષિ અને પશુપાલન. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 11, શાળા વ્યવસ્થાપન સમિતિમાં સ્ત્રીઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે? તો જવાબ આવશે, 50% બેઠકો. મિત્રો, આપ જાણીએ છીએ આપ સૌ કે શાળા વ્યવસ્થાપન સમિતિમાં ટોટલ 12 સભ્યો હોય છે, તેમાંથી 50% સ્ત્રી અનામત, એટલે કે 6 સ્ત્રી અનામત રાખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12, કઈ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓના બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે? તો જવાબ આવશે, વિદ્યાદીપ યોજના. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, બાળ સૃષ્ટિ સામયિક ક્યારે પ્રસિદ્ધ થાય છે? તો જવાબ આવશે મિત્રો, દર મહિનાની 20 તારીખે, જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 14, NMMS પરીક્ષા યોજનાનો પ્રારંભ ક્યારથી થયો છે? જવાબ, વર્ષ 2008-2009થી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15, માસિક પત્રકોની કુલ કેટલી નકલો તૈયાર કરવાની હોય છે? તો જવાબ આવશે, કુલ 3 નકલ તૈયાર કરવાની હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 16, રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ પ્રવેશ પરીક્ષા કઈ વય જૂથના બાળકો આપી શકે? મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજની પ્રવેશ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ લેવામાં આવે છે. તો જવાબ આવશે,
11.5 થી 13 વર્ષની વયના બાળકો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના વર્તમાન પ્રમુખ કોણ છે? તો જવાબ આવશે, વર્તમાન પ્રમુખ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 18. મહાત્મા ગાંધીજીના મત પ્રમાણે પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવું જોઈએ? તો મહાત્મા ગાંધીના મત પ્રમાણે બાળકની જે માતૃભાષા હોય તેમાં આપણે પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19. જે શાળામાં જેટલા ધોરણ હોય તેટલા શિક્ષકો હોય, તો આવી શાળાને કેવી શાળા કહેવાય? દાખલા તરીકે કોઈ એક શાળામાં 8 ધોરણ હોય અને 8 શિક્ષક હોય, તો આવી શાળાને આપણે કેવી શાળા કહીશું? તો જવાબ આવશે મિત્રો, આવી શાળાને સામાન્ય શાળા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 20. ગુજરાતમાં સૌ પ્રથમ આશ્રમ શાળા કયા જિલ્લામાં શરૂ થઈ હતી? તો જવાબ આવશે પંચમહાલ. જો મિત્રો આપને અમારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. આ વિડીયો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.